આપ જોઈ રહ્યા છો satyade.com પાકો ગુજરાતી। હાય ફ્રેન્ડ્સ, સત્યડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટેકનિકલ ટોક શો। ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે વાઈફાઈ સિગ્નલ વિશે। વાઈફાઈ વગર કોઈ રહી શકે? આજે તો ઘર હોય, ઓફિસ હોય કે પબ્લિક પ્લેસ, દરેક જગ્યાએ તમને વાઈફાઈ તો જોવા મળશે જ। તો ફ્રેન્ડ્સ, ક્યારેક તમને એવું થતું હોય છે કે તમારી પાસે જે વાઈફાઈનું રાઉટર છે તેની સ્પીડ અપ એન્ડ ડાઉન થઈ રહી છે, અથવા તો બેસ્ટ સિગ્નલ નથી મળી રહ્યું। તો ફ્રેન્ડ્સ, આજે હું તમને જણાવવાની છું કે તમારા વાઈફાઈના બેસ્ટ સિગ્નલ માટે તમારે શું કરવું જોઈએ। આજકાલ દરેકના ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન માટે વાઈફાઈ રાઉટર તો હશે જ। હવે જ્યારે આપણે ઘરે બેસીને ઓફિસનું કામ કરતા હોઈએ ત્યારે આપણને ઘણીવાર એવું થાય છે કે વાઈફાઈ પ્રોપર કામ નથી કરતું, અથવા તો તેની કનેક્ટિવિટી છૂટી રહી છે। ફ્રેન્ડ્સ, તમને ખબર છે ક્યારેક વાઈફાઈ રાઉટરને તમે ખોટી જગ્યાએ મૂક્યું હોય તો પણ તમને કનેક્ટિવિટીના ઇશ્યુ થતા હોય છે। તો આજે હું તમારી સામે એવી ચાર ટિપ્સ લઈને આવી છું, જેને તમે ફોલો કરશો તો તમારા વાઈફાઈનું તમને બેસ્ટ નેટવર્ક મળશે। પહેલું, જો તમે તમારા વાઈફાઈ રાઉટરને જમીન પર મૂકતા હોય તો તે મૂકવાનું તમે બંધ કરી દેજો। જ્યારે તમે તમારા વાઈફાઈ રાઉટરને જમીન પર મૂકો છો ત્યારે કોઈ ધાતુ અથવા તો કોર્કિંગ જેવી દિવાલના આવરણના કારણે ઘણા બધા અવરોધ ઉભા થતા હોય છે, તેથી બને તેટલું તમારે તેને જમીન પર કે ફ્લોર પર મૂકવાનું ટાળવું જોઈએ। બીજું, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાઈફાઈ રાઉટરની સામે કોઈ અવરોધ તો નથી ને। તમે તમારું વાઈફાઈ રાઉટર જે જગ્યાએ મૂક્યું છે તે આજુબાજુની જગ્યાએ કોઈ ધાતુની વસ્તુ તો નથી ને, કારણ કે ધાતુની વસ્તુના કારણે તમારા વાઈફાઈની સ્પીડ ઓછી થઈ શકે છે। ત્રીજી ટિપ છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ। જેટલા પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય એનાથી તમારા વાઈફાઈને બને તેટલું દૂર રાખવું જોઈએ। ફ્રેન્ડ્સ, તમારું જે વાઈફાઈ છે તેને ટીવી, ફ્રીજ, બેબી મોનિટર કે પછી બ્લૂટૂથ અને હેડસેટ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુથી દૂર રાખવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુ નજીકમાં હોવાથી તમારા વાઈફાઈ સિગ્નલ પર અસર પડે છે, તેથી બને તેટલું આ બધી વસ્તુથી તમારા વાઈફાઈ રાઉટરને તમારે દૂર રાખવો જોઈએ। ફોર્થ ટિપ્સ એ છે કે તમારું જે વાઈફાઈનું જે રાઉટર છે તેનું એન્ટિના તમારે સેટ કરવું પડશે। સામાન્ય રીતે બધા જ રાઉટર્સની આજુબાજુમાં એન્ટેના તો હોય જ છે, હવે આ જે એન્ટેના છે એને તમારે પ્રોપર રાખવાની જરૂર છે। મતલબ તમે ઘણીવાર જોયું હશે કે જે તમારું રાઉટરનું એન્ટેના છે એ થોડું આડી દિશામાં છે, અથવા તો તે ક્યારેક નીચું નમેલું હોય છે, તો જ્યારે પણ તમે વાઈફાઈ નેટવર્ક યુઝ કરો ત્યારે તેનું જે એન્ટેના છે એ સીધી દિશામાં હોવું જોઈએ। જ્યારે તે સીધી દિશામાં હોય છે ત્યારે તમને બેસ્ટ નેટવર્ક મળે છે। તો આજ માટે આટલું જ। આપ જોતા રહો સત્યડે ન્યૂઝ। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।